નમસ્કાર મિત્રો આપ સર્વેનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પહેલું પગલુંમાં મિત્રો આશા રાખું છું આપ સર્વે સ્વસ્થ હશો કોરોના મહામારીથી આપણે બધા ખૂબ જ દૂર રહીએ એવી ભગવાનને પ્રાર્થના કરીએ મિત્રો આ કોરોના મહામારીનો સમય ચાલી રહ્યો છે ત્યારે એક દેશની જેની આખી દુનિયા નોંધ લઈ રહી છે એવા સાઉથ કોરિયાએ એવું તો શું કર્યું કે કોરોનાથી એ દેશ બચી ગયો લોકડાઉન તો ઘણા બધા દેશોએ કર્યા અને ઘણા બધા દેશોમાં સ્થિતિ કાબૂમાં પણ છે પણ સાઉથ કોરિયા એક એવો દેશ છે કે જેને લોકડાઉન કર્યા વગર સ્થિતિ કાબૂમાં લીધી તો એના એવા તો કયા કયા પગલાં હતા કે જેના કારણે સ્થિતિ કાબૂમાં આવી ભારતે આ દેશ પરથી શું શું શીખવું પડે એ આપણે આ વિડીયોમાં ચર્ચા કરીએ એક પછી એક આપણે જોતા જઈએ સૌથી પહેલાં તો માસ્ટર સ્ટ્રોક જેને કહી શકાય કે ત્વરિત ટેસ્ટ અને તાત્કાલિક સારવાર મિત્રો સાઉથ કોરિયામાં જ્યારે પહેલો કેસ એ લોકોને કોરોના વાયરસનો મળ્યો ત્યારે તરત જ એમને ટેસ્ટિંગ કીટનું પ્રોડક્શન વધારી દીધું દરરોજની લગભગ એક લાખ જેટલી કીટ એ લોકોએ પ્રોડક્શન કરવાનું ચાલુ કરી દીધું જેવી પણ કોઈ પણ વ્યક્તિમાં લક્ષણ દેખાય તરત જ એ લોકો એની ટેસ્ટ કરતા અને જો કોરોના વાયરસ લગભગ એક કલાકમાં રિઝલ્ટ આવી જતું અને જો કોરોના વાયરસથી પોઝિટિવ એ વ્યક્તિ મળે તો તરત જ એની સારવાર કરતા જેથી કરીને સંક્રમણ થતું અટકે અહીંયા અત્યારે આપણે કેવું થઈ રહ્યું છે કે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ ટેસ્ટ કરવા જાય તો એને જો ત્રણ વસ્તુ હોય ત્રણ એટલે કે તાવ પછી કફ અને જો એને શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થતો હોય તો જ એને અત્યારે આપણે ટેસ્ટ કરી રહ્યા છે કેમ કે ઇન્ડિયા પાસે પૂરતી ટેસ્ટિંગ કિટ છે નહીં તો સાઉથ કોરિયાએ શું કર્યું ત્વરિત ટેસ્ટ અને તાત્કાલિક સારવારથી એ લોકોને ખૂબ સારો ફાયદો થયો જો સેલ્ફ આઇસોલેશન સોશિયલ ડિસ્ટન્સિંગ પછી અત્યારે જો કોઈ સારું એવો પગલું કહી શકાય તો એ આ જ છે કે ત્વરિત ટેસ્ટ કરવાનો અને તાત્કાલિક સારવાર કરવાની જેથી બીજા લોકોને ચેપ લાગતો અટકી જાય કિટનું પ્રોડક્શન એ લોકોએ તરત વધારી દીધું જેમ મેં તમને આગળ વાત કરી એમ લગભગ એક લાખ જેટલી કિટ એમ દરરોજની પ્રોડક્ટ કરે પ્રોડ્યુસ કરે છે અને અત્યારે જ્યાં તે તેમને ત્યાં કોરોના દર્દીની સંખ્યા ઘટી ગઈ છે એટલે એ લોકો એ લોકો લગભગ સત્તર જેટલા દેશોમાં નિકાસ પણ કરે છે બીજું એક સારું પગલું એમને એ કહી શકાય કે જેવું આજે ફેબ્રુઆરીના બીજા કે ત્રીજા વીકમાં જેવી દર્દીની સંખ્યા એમને વધવા માંડી તરત જ એમને આખા દેશમાં કીટની ફૂલ સપ્લાય કરી ક્યાંય પણ કીટની અછત આવવા દીધી નહીં જ્યાં જ્યાં ટેલિફોન બૂથ હતા ત્યાં લગભગ છસો ટેલિફોન બુથને એ લોકોએ ટેસ્ટિંગ સેન્ટર બનાવી દીધા લોકો સામેથી ચાલીને આવીને ટેસ્ટ કરાવતા અને જો પોઝિટિવ થાય તો એ લોકો તરત જ હોસ્પિટલમાં એડમિટ થઈ જતા સાઉથ કોરિયાની સેનામાં સેનાએ ખૂબ સારું કામ કર્યું માર્ગોને સેનેટાઈઝ કરી દીધા જ્યાં જ્યાં કોરોના દર્દી મળે તે તે માર્ગોને સેનેટાઈઝ કરી દીધા જેથી કરીને વાયરસથી એ માર્ગ મુક્ત થઈ જાય તેના એક્સપર્ટ છે એમને હાથના ઉપાયના નુસ્ખા સમજાવ્યા એટલે કે જો તમે જમણેરી હોય તો તમારે દરવાજો ખોલવો હોય ફોન પકડવો હોય તો તમારે ડાબા હાથનો ઉપયોગ કરવાનો કેમકે આપણે જ્યારે પણ મોઢા પર હાથ લઈ જઈએ ત્યારે જમણેરી હોય તો હંમેશા જમણો હાથ જ લઈ જઈએ અને સહેલાઈથી વાયરસ આપણા મોઢામાં અથવા નાક દ્વારા આપણા શરીરમાં પ્રવેશી શકે એટલે જો તમે જમણેરી હોય તો તમારે દરવાજો ખોલવા કે પછી ફોન પકડવા માટે ડાબા હાથનો ઉપયોગ કરવાનો અને એવી જ રીતે જો તમે ડાબોરી હોય તો તમારે જમણા હાથનો ઉપયોગ કરવાનો જેથી કરીને તમે આ વાયરસને શરીરમાં પ્રવેશ તો અટકાવી શકો મિત્રો ત્યાંના ધર્મગુરુઓના પણ વખાણ કરી શકાય ત્યાં ધર્મગુરુઓએ ખૂબ સારું કામ કર્યું તેમને લોકોને કહ્યું કે તમે અંધશ્રદ્ધાથી દૂર રહો આ વાયરસ છે આ કોઈ બીજું કાંઈ છે નહીં જેમ કે હમણાં જ આપણે એક બે દિવસ પહેલાં વિડીયો આવ્યા હતા કે કોઈ કોરોના માતાજી આવ્યા છે કે આવું આવ્યું છે પણ ત્યાંના ધર્મગુરુએ ખૂબ સારું કામ કર્યું એ લોકોએ લોકોને એમના પ્રવચનમાં કીધું કે તમે લોકો જો આવું કાંઈ પણ તમને જણાય તો તમે તરત જ ટેસ્ટ કરાવવા માટે પહોંચી જાઓ આપણે ઇન્ડિયાની પરિસ્થિતિ જોઈએ તો ઇન્ડિયામાં દરરોજના કેટલા ટેસ્ટ થાય છે તો જો માર્ચ વીસે ઇન્ડિયામાં માત્ર તેરસો ટેસ્ટ થયા છે અહીંયા ડેટ વાઇઝ ડેટા આપેલો છે માર્ચ પચીસે ને સોળ ટેસ્ટ થયા છે દરરોજના મિત્રો માત્ર બાવીસો ટેસ્ટ અહીંયા ઇન્ડિયામાં આખા ભારતમાં થાય છે એનું કારણ એ છે કે આઈ સી કુછ અમુક ક્રાઇટેરિયા નક્કી કરેલા છે કે જો તમે અત્યારે માનો કે મને તાવ છે ને હું અત્યારે હોસ્પિટલમાં જાઉં તો ડૉક્ટર મને ડાયરેક કોરોનાનું જે ટેસ્ટ કરવાનું નહીં કહે જો મને ત્રણ વસ્તુ હશે મને તાવ હશે કફ હશે અને જો શ્વાસ લેવામાં પ્રોબ્લેમ હશે તો જ ડૉક્ટર મને ટેસ્ટ કરવા માટે કહેશે બાકી ટેસ્ટ કરવા માટે એ લોકો કહેશે ને એમને આ ક્રાઇટેરિયા નક્કી કરેલા છે એના કારણે આ ટેસ્ટ ઓછા થઈ રહ્યા છે અને બીજું કે ભારત પાસે પૂરતી ટેસ્ટિંગ કીટ અત્યારે અવેલેબલ છે નહીં બે દિવસ પહેલાં માય લેબ કરીને એક લેબોરેટરી છે એણે ભારતની પહેલી ટેસ્ટિંગ કીટ બનાવી એમની જે કીટ છે એનું મૂલ્ય છે એંસી હજાર રૂપિયા અને એનાથી લગભગ સો જેટલા ટેસ્ટ આપણે કરી શકીએ છીએ એના પછી વાત કરીએ તો પર મિલિયન એટલે કે દસ લાખ લોકોએ કયા દેશે કેટલા ટેસ્ટ કર્યા તો જો અહીંયા સિંગાપોર છે અને સૌથી વધારે દસ લાખ લોકોએ છ હજાર આઠસો ટેસ્ટ કર્યા એટલે ત્યાં સ્થિતિ કાબૂમાં છે એના પછીનો નંબર છે સાઉથ કોરિયા એને છ હજાર એકસો અડતાલીસ ટેસ્ટ કર્યા મિત્રો તાઇવાન છે એ પણ એક ખૂબ નાનકડો એવો દેશ છે અને ખૂબ સારું કામ કર્યું છે આમાં તો એમાં આઠસોને નવ્વાણું એને ટેસ્ટ કર્યા છે અને ઇન્ડિયાએ દસ લાખે માત્ર અઢાર લોકોનો ટેસ્ટ આપણે અત્યારે કરી રહ્યા છીએ જે ખૂબ જ ઓછો કહેવાય એના પછી જોઈએ તો ટી એન સિંગ દેવ છે એ છત્તીસગઢના હેલ્થ એન્ડ હેલ્થ મિનિસ્ટર છે એમણે જે હમણાં આપણે આગળ વાત કરી કે ટેસ્ટિંગ ક્રાઇટેરિયા છે એ તમે થોડુંક રિલેક્સેશન રાખો એટલે કે એવું નહીં કે આ ત્રણ લક્ષણ જણાય તો જ ટેસ્ટ કરવાનો અમુક એવા દર્દી હોય તો ડૉક્ટરને છૂટ આપો કે એ લોકો જાતે ડિસિઝન લઈ શકે કે આ વ્યક્તિનો ટેસ્ટ કરવો કે નહીં બીજું કે એમને જો આ જે આપણે આગળ વાત કરીએ એ જ કીધું છે આ સોળ માર્ચનું ટ્વીટ છે કે ત્રણ જણાનો આપણે દસ લાખે ત્રણ જણાનો માત્ર ટેસ્ટ કરી રહ્યા છીએ આવી રીતે કોરોનાને ફેલાતો અટકાવી શકાશે નહીં જ્યારે સાઉથ કોરિયાનું એમને ઉદાહરણ આપ્યું સાઉથ કોરિયાએ દસ લાખે ચાર હજાર લોકોનો ટેસ્ટ સોળ માર્ચ સુધીમાં કરેલો હતો એના પછી મિત્રો ખૂબ દયનીય પરિસ્થિતિ કહી શકાય કે વેસ્ટ બેંગાલ જે આવડું મોટું રાજ્ય છે જેની પાસે માત્ર ચાલીસ ટેસ્ટિંગ કીટ ક્યારે અવેલેબલ હતી તો આ લગભગ ત્રેવીસ માર્ચનું ટ્વીટ છે ત્યારે એમની પાસે સોરી ત્રેવીસ માર્ચના ન્યૂઝ છે એમની પાસે માત્ર ચાલીસ ટેસ્ટિંગ કીટ અવેલેબલ આ ખાલી વેસ્ટ બેંગાલની પરિસ્થિતિ નથી લગભગ બધા રાજ્યોમાં આપણા ભારતના બધા રાજ્યોમાં આવી પરિસ્થિતિ છે એ બધા રાજ્યો પાસે વધતા ઓછા પ્રમાણમાં કીટ છે મિત્રો મિઝોરમનું આપણે ઉદાહરણ લઈએ તો મિઝોરમમાં હમણાં એમને થોડાક દિવસ પહેલાં પહેલો પોઝિટિવ કેસ છે એ રિપોર્ટ કર્યો તો મિઝોરમમાં જ્યારે દર્દીના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા ત્યારે એમનું બ્લડ છે એ પાંચસો કિલોમીટર દૂર ગુવાહાટીની જે લેબોરેટરી છે ત્યાં મોકલવામાં આવ્યા અને ત્યાંથી એ ટેસ્ટ પોઝિટિવ હતો તો ત્યાંથી ન્યૂઝ આવ્યા ત્યારે એમને રિપોર્ટ કર્યો હવે આપણે વિચારી શકીએ કે આ બ્લડ સેમ્પલ લઈ પાંચસો કિલોમીટર દૂર જાય અને ત્યાંથી જે રિપોર્ટ છે પોઝિટિવ ત્યાં સુધીમાં એ દર્દીએ ઘણા બધા લોકોને ઇન્ફેક્ટ કર્યા હોય એટલે આપણે સૌથી પહેલાં તો વધારેમાં વધારે ટેસ્ટિંગ સેન્ટર ખોલવા પડશે અને વધારેમાં વધારે ટેસ્ટિંગ કીટ છે એ બધા રાજ્યોને અવેલેબલ કરાવવી પડશે તો આપણે આ કોરોનાને ફેલાતો અટકાવી શકીશું સાઉથ કોરિયાની અત્યારની પરિસ્થિતિ તમને કહો ઓગણત્રીસ માર્ચ બાર ને બત્રીસ તો સાઉથ કોરિયાએ ટોટલ અત્યારે નવ હજાર પાંચસો ને કેસ રિપોર્ટ કર્યા છે એમાંથી એકસો ને બાવન લોકોની ડેથ થઈ છે સાત અને આઠ માર્ચ સુધી ડેથ રેશિયો વધુ હતો એના પછી એમને જે કેસ મળવાની સંખ્યા છે એ ખૂબ ઓછી થઈ ગઈ અને ડેથ રેશિયો પણ ખૂબ ઓછો થઈ ગયો રિકવર રેશિયો બહુ સારો કહી શકાય પચાસ ટકાથી પણ વધારે લોકો રિકવર થઈ ગયા છે એટલે પાંચ હજારને તેત્રીસ લોકો રિકવર થયા છે અને અત્યારે લગભગ ચાર હજાર સાડા ચાર હજાર જેવા લોકો સારવાર લઈ રહ્યા છે તો મિત્રો સાઉથ કોરિયામાંથી આપણા દેશે ઘણું બધું શીખવા જેવું છે જો તો જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી આપણા મિત્રો સાથે શેર કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા